नमस्कार विद्यार्थी मित्रों, ओम ग्रुप ऑफ स्कूल राजूला कुंभारिया। विद्यार्थियों, हूँ जस्मीन वाछाणी, ओम लकुलिस विद्यासंकुल राजूला। विद्यार्थियों, आजना आ वीडियो नी अंदर आपणे धोरण 10 प्रकरण 1 नी अंदर अविभाज्य अवयवीकरणनी पद्धतिथी गुसा अने लसा मेळवता शीखीए। આગળના વિડીયોની અંદર આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ આપણે ગુસ્સા મેળવતા શીખ્યા। વિદ્યાર્થીઓ, ઉદાહરણ 6થી શરૂઆત કરીએ। ઉદાહરણ 6ની અંદર અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20નો ગુસ્સા અને લસા મેળવવાનો છે। તો ખાસ ધ્યાન આપશો, અહીં 6 છે એના અવિભાજ્ય અવયવનો ગુણાકાર વડે દર્શાવવાનો છે। તો 6 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર વડે 2 × 3 વડે દર્શાવી શકાય। અહીં 2 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત છે, પરંતુ જનરલી આપણે 1 ઘાત હોય ત્યારે લખતા હોતા નથી। અને 20 છે તેને આપણે ભાગ પાડીએ અવિભાજ્ય અવયવ તરીકે, તો 2 × 2 × 5 એટલે કે 2 છે એ 2 વખત આવે છે, તો 2 નો વર્ગ × 5 આ રીતે લખી શકીએ। હવે આપણે ધોરણ 9ની અંદર આપણે અભ્યાસ કર્યો તે મુજબ ગુસા 6 અને 20નો કેટલો થશે? 2, અને લસા કેટલો થશે? તો કે 2 × 2 × 3 × 5 = 60। આ કઈ રીતે નક્કી કરી શકાય? તો આપણે નીચે મુજબ ખાસ ધ્યાન રાખીએ। જે આપેલી સંખ્યામાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવ છે એમાં નાનામાં નાનો ઘાતવાળા પદનો ગુણાકાર કરવાનો, એટલે આપણે 6 અને 20ના જે અવિભાજ્ય અવયવો છે તેની અંદર સામાન્ય અવયવ જોવાનો। અહીં 2 છે, અહીં પણ 2 છે, એમાં નાનામાં નાનો ઘાત કેટલો છે? તો કે 1, તો 1 વખત લખવાનો। પછી 3 અહીં છે પરંતુ અહીં નથી, તો આપણે 3 ના લખી શકીએ। અહીં 5 છે પરંતુ 6ના અવિભાજ્ય અવયવમાં 5 નથી, તેથી આપણે 5 પણ ના લખી શકીએ। તો ઓનલી 2 વધે છે, તો 6 અને 20નો ગુસા 2 છે તેવું કહેવાય। જ્યારે લસા માટે શું ધ્યાનમાં લેવાનું? આપેલી સંખ્યામાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતવાળા પદનો ગુણાકાર કરવાનો। તો બધા જ પદ લેવાના અને એની અંદર મહત્તમ ઘાત હોય તે આપણે ધ્યાનમાં લેવાની। તો 6માં 2 છે અને 20માં 2 વખત 2 છે, તો 2 કોમન થયો, તો એના 2 છે એ 2ની 2 ઘાત છે, તેથી 2 વખત 2 2 લખીશું। અહીં 3 1 વખત છે તો 3 1 વખત લખીશું, 5 1 વખત છે તો 5 1 વખત લખીશું, તેથી આ બધી જ સંખ્યાનો ગુણાકાર કરતાં આપણને 60 મળે છે। તો આ રીતે ગુસા અને લસા અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી મેળવી શકાય। વિદ્યાર્થીઓ, અહીં એક બાબત ધ્યાન પણ રાખીશું કે ગુસા ગુણ્યા લસા કરવામાં આવે તો આપેલી 2 સંખ્યાના ગુણાકાર જેટલો મળે છે તે એક પરિણામ આપણે સાબિત કરેલું છે। તો એક રિઝલ્ટ આપણે યાદ રાખીશું કે ગુસા જો કોઈ 2 ધન પૂર્ણાંક એ અને બી આપેલ હોય તો ગુસા ઓફ એ બી ગુણ્યા લસા ઓફ એ બી બરાબર એ ગુણ્યા બી થાય। તમે અહીં ઉપરના એક્ઝામ્પલમાં પણ ખાસ ધ્યાન આપી જોઈ શકો છો, ગુસા 2 છે, લસા 60 છે, એ બંનેનો ગુણાકાર કરો તો 120 થશે। હવે 6 અને 20 છે તો એ બંનેનો ગુણાકાર કરો તો પણ 120 થાય। એમ ગુસા ગુણ્યા લસા બરાબર 2 સંખ્યા જે આપેલી હોય તેનો ગુણાકાર। ઉદાહરણ નંબર 7 જોવા પ્રયત્ન કરીએ। વિદ્યાર્થીઓ, અહીં 96 અને 404નો ગુસા અવિભાજ્ય અવયવીકરણની રીતથી મેળવો અને તે પરથી લસા મેળવો। તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આપણે ગુસા મેળવવા પ્રયત્ન કરીએ। 96 છે અને અવિભાજ્ય અવયવીકરણથી ભાગ પાડીએ તો 2 ની 5 ઘાત × 3 લખી શકીએ, અને 404ને જો અવિભાજ્ય અવયવીકરણની રીતથી ભાગ પાડીએ તો 2 ની 2 ઘાત × 101 લખી શકીએ। તો વિદ્યાર્થીઓ, આ બંને સંખ્યાની અંદર સામાન્ય અવયવમાં નાનામાં નાની ઘાત લેવાની, તો સામાન્ય અવયવ 2 છે અને એની નાનામાં નાની ઘાત 2 ઘાત છે, તેથી 2 નો વર્ગ એટલે કે 4 થશે। અહીં 3 છે એ 96માં છે પરંતુ 404માં નથી, એટલે આપણે તે ના લખી શકીએ। તેવી જ રીતે 101 છે એ 404માં છે પરંતુ 96માં નથી, તેથી તે લખી શકીએ નહીં। આમ 96 અને 404નો ગુસા આપણને મળે છે 4। હવે વિદ્યાર્થીઓ, આપણે ઉપરનું આ એક સૂત્ર જાણીએ છીએ, ગુસા ગુણ્યા લસા બરાબર એ ગુણ્યા બી,
હવે આપણે લસા મેળવવો હોય તો લસા ઓફ એ બી ને કરતા બનાવો તો એ ગુણ્યા બી ના છેદમાં ગુસા ઓફ એ બી થાય. તો અહીં 96 અને 404 નો લસા મેળવવો છે તો એ સૂત્ર મુજબ લસા ઓફ 96 404 બરાબર 96 ગુણ્યા 404 ના છેદમાં ગુસા 96 404. તો 96 ગુણ્યા 404 ના છેદમાં ગુસા આપણે મેળવેલો છે 4. છેદ ઉડાડી સાદુરૂપ આપતા આપણને મળે છે 9696. તો આ રીતે ગુસા અને લસા મેળવી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થીઓ ઉદાહરણ નંબર 8 જોવા પ્રયત્ન કરીએ. અવિભાજ્ય અવયવની રીતથી 6, 72 અને 120 નો ગુસા અને લસા મેળવો. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ આપણે 6 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 ગુણ્યા 3 લખી શકીએ. ત્યારબાદ 72 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત લખી શકીએ. 2 ની 3 ઘાત કરું એટલે 8 આવશે. 3 નો વર્ગ કરીશ એટલે 9 આવશે. 8 નવા 72. તો 72 ને અવિભાજ્ય અવયવની રીતે 2 ની 3 ઘાત ગુણ્યા 3 નો વર્ગ લખી શકીએ. ત્યારબાદ 120 ને આપણે અવિભાજ્ય અવયવની રીતે લખીએ તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5 લખી શકીએ. હવે 3 સંખ્યાઓ છે તો 3 એ 3 સંખ્યાની અંદર સામાન્ય અવયવ જોવાનો અને એની અંદર નાનામાં નાનો ઘાતવાળો અવયવ જોવાનો. તો અહીં સામાન્ય અવયવ અનુક્રમે 2 અને 3 છે અને એની નાનામાં નાની ઘાત 2 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત છે. તો એનો ગુણાકાર કરીએ તો આપણને 6 મળે છે. તેથી 6, 72 અને 120નો ગુસા 6 મળે છે. જ્યારે લસા માટે તમામ અવિભાજ્ય અવયવ જોવાના અને એની અંદર મહત્તમ ઘાતાંક હોય તે ધ્યાનમાં લઈશું તો 2, 3 અને 5 અવિભાજ્ય અવયવ છે તેની મહત્તમ ઘાત છે તે આપણે અહીં દર્શાવીએ. તો લસા ઓફ 6, 72, 120 ઇક્વલ્સ ટુ 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત. આ બધા જ પદનો ગુણાકાર કરતાં આપણને 360 મળે છે. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે ગુસા અને લસા મેળવી શકીએ છીએ. સ્વાધ્યાય 1.2ની અંદર જોવા પ્રયત્ન કરીએ. પ્રથમ પ્રશ્ન એની અંદર જુદા જુદા પેટા પ્રશ્ન આપેલ છે. તો પ્રથમ પ્રશ્નની અંદર ફર્સ્ટ, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો ખાસ ધ્યાન આપશો અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય. તો માત્ર અવિભાજ્ય સંખ્યાઓ વડે આપેલી સંખ્યાને ભાગાકાર કરતા જવાના છે અને નીચે દર્શાવ્યા મુજબ અવયવ વૃક્ષનો ઉપયોગ કરીશું. 140 આપેલું છે. 140 ને સૌ પ્રથમ પહેલી અવિભાજ્ય સંખ્યા આવે 2, તો 2 વડે ડિવાઈડ કરું તો 2 અને 70 આ બે ભાગ પડશે, કારણ કે 70 ગુણ્યા 2 કરું તો 140 મળે છે. હવે 2 તો અવિભાજ્ય સંખ્યા છે એટલે ત્યાં એ વૃક્ષ પૂરું થઈ જાય છે. 70 છે એના ફરીથી 2 વડે ભાગ પાડો. તો 2 વડે ભાગ પાડીશ તો 2 ગુણ્યા 35 થશે. હવે અહીં 2 અવિભાજ્ય સંખ્યા છે, અહીં આ વૃક્ષ પૂરું થઈ જાય છે. ફરીથી 35ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 વડે ભાગ ચાલશે નહીં. તો હવે બીજી અવિભાજ્ય સંખ્યા આવે 3. 3 વડે પણ ભાગ નહીં ચાલે. નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા આવશે 5. 2, 3, 5, 7, 11, 13, 17 આવી બધી અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગાકાર કરતા જવાના છે. તો 5 વડે ભાગ ચાલશે તો 35ને આપણે 2 ભાગ લખીએ તો 5 ગુણ્યા 7. અહીં 5 અને 7 બંને અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ એટલે અહીં આ વૃક્ષ પૂરું થઈ ગયું. ત્યારબાદ અહીં જે જે અવિભાજ્ય સંખ્યાઓ છે એનો ગુણાકાર આપણે લખીશું તો 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. અહીં 2 છે એ 2 વખત આવે છે એટલે એને આપણે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 લખી શકીએ. તેવી જ રીતે 156નું જોઈએ. 156ને પહેલાં 2 વડે ડિવાઈડ કરીએ તો 78 ગુણ્યા 2 થશે. અહીં 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીં આ વૃક્ષ પૂરું થઈ જાય છે. 78ના ફરીથી 2 ભાગ પાડીએ તો ભાંગ્યા 2 કરીશું તો 2 ગુણ્યા 39 થશે. 39ના ફરીથી 2 વડે ભાગ ચલાવીએ તો 2 વડે ભાગ નહીં ચાલે. બીજી અવિભાજ્ય સંખ્યા છે 3, તો 3 વડે ભાગ ચલાવીએ તો 13 ગુણ્યા 3 એટલે 39 થશે. તો 3 ગુણ્યા 13 અહીં 2, 3 અહીં 2, 2, 3 અને 13 એ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે.
તેથી આપણે 156 ને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 લખી શકીએ. 2 છે 2 વખત છે તેથી 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13 લખી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3825. તો 3825 ને સૌ પ્રથમ 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ભાગ ચલાવીએ તો 12 75 થશે. 12 75 ને ફરી 3 વડે ભાગ ચલાવીએ તો 425 થશે. 425ના ફરીથી હવે 3 વડે ભાગ નહીં ચાલે તેથી 5 વડે ભાગ ચલાવીએ તો 5 ગુણ્યા 85 થશે. 85ના ફરીથી 5 વડે ભાગ ચલાવો તો 5 ગુણ્યા 17 થશે. 17 અવિભાજ્ય સંખ્યા હોવાથી અહીં આ અવયવ વૃક્ષ પૂરું થાય છે. તેથી 3825 ને આપણે અવયવીકરણની રીતે લખવું હોય તો આગળની તમામ અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ. તો 3825 ઇક્વલ્સ ટુ 3×3 ક્રોસ 5 ક્રોસ 5 ક્રોસ 17 લખી શકીએ. એ 3 છે એ 2 વખત આવે છે, 5 છે એ પણ 2 વખત આવે છે, તેથી 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 17 લખી શકીએ. વિદ્યાર્થીઓ એના પછી નેક્સ્ટ 5005. તો 5005ના આપણે 2 કે 3 વડે ભાગ ચાલશે નહીં, ડાયરેક્ટ 5 વડે ભાગ ચાલશે. તો 5 ગુણ્યા 1001 આ 2 ભાગ પડશે. 1001ના ફરીથી 5 વડે ભાગ નહીં ચાલે તો 7 વડે ભાગ ચલાવીએ. માત્ર આગળ અવિભાજ્ય સંખ્યાઓ જ ધ્યાનમાં લેવાની છે. તો 7 વડે ભાગ ચલાવું તો 7 ગુણ્યા 143 થશે. હવે 7 વડે ભાગ નહીં ચાલે તો 11 વડે ભાગ ચલાવીએ તો 11 ગુણ્યા 13 એટલે 143 થશે. તો 5005ને આપણે 5×7×11×13 વડે દર્શાવી શકીએ. તેવી જ રીતે 7429નો વારો લઈએ તો 7249 એટલે કે 17×437. 437ના 2 ભાગ પાડીએ તો 19×23. તો 3×3 અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો 17×19×23 થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2.1. નીચે આપેલા પૂર્ણાંકની જોડીનો ગુસા અને લસા મેળવો તથા ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. તો સૌ પ્રથમ અવયવ વૃક્ષનો ઉપયોગ કરી આપણે ગુસા અને લસા મેળવતા શીખીએ. સૌ પ્રથમ 26 અને 91નો અવયવીકરણની રીતથી આપણે તેના અવયવ પાડીએ. તો 26ના 2 અવયવ પાડીશ તો 2 વડે ભાગ ચલાવીશ તો 2 ગુણ્યા 13, 2 અને 13 બંને અવિભાજ્ય સંખ્યા હોવાથી અહીં આ વૃક્ષ પૂર્ણ થાય છે. તો 26ને આપણે 2 ગુણ્યા 13 લખી શકીએ. તેવી જ રીતે 91 છે, 91ને અવયવીકરણની રીતે લખું તો 7 ગુણ્યા 13 લખાશે. તો 91ને આપણા 2 ભાગ પડશે 7 ગુણ્યા 13. હવે 26 અને 91 જોવાનું, તેની અંદર કોમન અવયવ કયો છે? 13. એની મહત્તમ ઘાતાંક કેટલી છે? 1. તો આનો ગુસ્સા મળશે 13. તેવી જ રીતે લસા મેળવીએ તો તમામ સામાન્ય અવયવ લેવાના. તો 2 લખું, એની મહત્તમ ઘાતાંક 1 છે. 13 લખું, તેની મહત્તમ ઘાતાંક પણ 1 છે. અને 7 લખું, તેની મહત્તમ ઘાતાંક પણ 1 છે. તેથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે લસા છે એ 2×7×13 થશે એટલે કે 182 થશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે આ એક સૂત્ર મેળવવા પ્રયત્ન કરીએ, ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર. વિદ્યાર્થીઓ ગુસા મળે છે 13 અને લસા મળે છે 182. 13×182 કરું એનો જવાબ આપણી 2 સંખ્યાઓ કઈ છે? 26 અને 91, એના ગુણાકાર જેટલો જ થશે એટલે કે 2366 બરાબર 2366. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે લસા અને ગુસા મેળવી અને ફોર્મ્યુલા ચેક કરી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2.2. આની અંદર પણ એ જ ચર્ચા કરવામાં આવેલી છે. 510 અને 92 છે. ખાસ ધ્યાન આપશું, 510ના અવયવીકરણની રીતથી 2 ભાગ પાડું તો 2×255 થશે. 255ના ફરીથી 2 ભાગ પાડું તો 5×51 થશે. 51ના ફરીથી 2 ભાગ પાડું તો 3×17 થશે. અહીં 17 અવિભાજ્ય સંખ્યા હોવાથી આ વૃક્ષ અહીં સ્ટોપ થઈ જવાનું. તો 510ના અવયવીકરણની રીતથી અવયવ પડશે 2×5×3×17. બધા એક એક વખત જ હોવાથી બધાની ઘાત એક એક થશે. તેવી જ રીતે 92ના અવયવીકરણની રીતથી 2×2×23 લખી શકીએ.
અહીં બે છે, બે વખત હોવાથી બેનો વર્ગ લખીશું ગુણ્યા 23. હવે ગુસ્સા મેળવવા માટે આપણે બંને અવયવ જોવાના, તેની અંદર સામાન્ય અવયવ જોવાના અને એની અંદર નાનામાં નાની ઘાત જોવાની. તો અહીં 510 અને 92માં સામાન્ય અવયવ માત્ર બે છે અને તેની નાનામાં નાની ઘાત એક છે. અહીં બે છે, અહીં એક છે, એટલે નાનામાં નાની એક ઘાત કહેવાય. તેથી ગુસ્સા થશે ઓનલી ટુ. લસા માટે તમામ અવિભાજ્ય અવયવ જોવાના અને તેની મહત્તમ ઘાતાંક ધ્યાનમાં લેવાની. તો 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 17 ગુણ્યા 23, એટલે કે એનો ગુણાકાર કરીશ તો મને મળશે 23,460. તો ગુસ્સા મળે છે 2 અને લસા મળે છે 23,460. ત્યારબાદ આપણે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર ચેક કરીએ. તો ગુસ્સા 2 અને 23,460નો ગુણાકાર મળે છે 26,920. અને આપેલ બે સંખ્યા ગુણાકાર 510 ગુણ્યા 92 કરીશ તો પણ મને 46,920 મળે છે. એટલે બે સંખ્યાનો ગુણાકાર અને લસા અને ગુસ્સાનો ગુણાકાર સમાન મળે છે. વિદ્યાર્થીઓ, નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર પણ એ જ ચર્ચા કરવામાં આવેલી છે. તો એક્ઝામ્પલ નંબર 2.3 અહીં મેં દર્શાવેલો છે, ફટાફટ ઇન્ટ આપું છું, ધ્યાન આપી સમજી લઈએ. 336 એના અવયવીકરણની રીતે અવયવ પાડું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7, એટલે કે 336 = 2^4 × 3^7 મળે છે. અને 54ના અવિભાજ્ય અવયવીકરણની રીતથી ઉકેલીએ તો 2 × 3^3 મળે છે. તો બંનેની અંદર સામાન્ય અવયવ 2 અને 3 છે, એની નાનામાં નાની ઘાતાંક અહીં 2^1 છે અને 3^1 છે, એટલે 2 × 3 = 6 મળે છે. અને લસા ચેક કરીએ તો બધા જ સામાન્ય અવયવ લેવાના અને તેની મહત્તમ ઘાતાંક ધ્યાનમાં લઈશું, એ બધાનો ગુણાકાર કરશું તો આપણને મળશે 30,24. હવે ગુસ્સા અને લસા, એટલે કે ગુસ્સા 6 અને લસા 30,24નો ગુણાકાર કરીશ તો મને મળશે 18,144. અને આપેલ બંને સંખ્યા 336 અને 54નો મલ્ટિપ્લિકેશન કરીશ તો મને મળશે 18,144. તો આ બંને સમાન મળે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ 3.1. અહીં 3 સંખ્યાઓ આપેલી છે તો પણ એ જ રીતે આપણે આગળ વધવાનું છે. અહીં 12, 15 અને 21 3 સંખ્યાઓ આપેલી છે, તેના માટે ગુસ્સા અને લસા મેળવવાનો છે. તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ 12, 15 અને 21નો અવિભાજ્ય અવયવીકરણની રીતથી અવયવ પાડી લેશું. તો 12ના અવયવ પડશે 2^2 × 3^1, 15ના અવયવ પડશે 3^1 × 5^1, અને 21ના અવિભાજ્ય અવયવીકરણની રીતે અવયવ પડશે 3^1 × 7^1. ગુસ્સા માટે 3/3ની અંદર સામાન્ય અવયવ હોય તે ધ્યાનમાં લઈશું. તો 3/3ની અંદર સામાન્ય અવયવ 3 છે અને તેની નાનામાં નાની ઘાતાંક 1 છે, તેથી ગુસ્સા 3 થશે. લસા માટે તમામ અવિભાજ્ય અવયવ જોઈશું અને તેની મહત્તમ ઘાતાંક ધ્યાનમાં લઈ તે બધાનો ગુણાકાર કરશું તો આપણને મળશે 420. વિદ્યાર્થીઓ, તેવી જ રીતે 3.2 અને 3.3 જાતે ગણવા પ્રયત્ન કરવો. તો સૌ વિદ્યાર્થી મિત્રો 3.2 અને 3.3 જાતે ગણશે. જો ન ખ્યાલ આવે તો આ વિડીયોના માધ્યમ દ્વારા તમે તેનું સોલ્યુશન જોઈ શકો છો. એક્ઝામ્પલ નંબર 4. ગુસ્સા આપી દીધો છે અને લસા મેળવવાનો છે. તો વિદ્યાર્થીઓ, આપણે એક સૂત્ર જાણીએ છીએ કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર 2 સંખ્યાનો ગુણાકાર. હવે ગુસ્સા ઓફ AB ગુણ્યા લસા ઓફ AB બરાબર 1×B. A એટલે કે 306 અને B એટલે 657. હવે ગુસ્સા આપેલો છે 9, તો ગુસ્સાની જગ્યાએ 9 મૂકી દેશું, લસા શોધવાનો છે તો એ એમને એમ રાખશો, A અને B ની કિંમત મૂકી દેશો તો 306×5657. હવે લસા મેળવવાનો છે, તેથી લસા 306×5657 એમને એમ રાખશું, એને કરતા બનાવીએ તો 306×657/9 એનું આપણે સાદુરૂપ આપશું તો આપણને મળશે 22,338. આમ ગુસ્સા આપેલો હોય ત્યારે આપણે લસા મેળવી શકીએ તો લસા મળશે 22,338. તો વિદ્યાર્થીઓ, આના પછીના એક્ઝામ્પલ અભ્યાસક્રમમાંથી કેન્સલ કરવામાં આવેલ છે. તો આ સ્વાધ્યાયમાં આપણે અહીં સુધીના એક્ઝામ્પલ ધ્યાનમાં લઈશું. તો વિદ્યાર્થીઓ, આજના આ વિડીયોની અંદર આપણે અહીં સુધી રાખીએ.
विद्यार्थीओ आजना होमवर्क नी अंदर रहेशे आजे चलावेला तमाम एक्जाम्पल एक वक्त रफबुक में जाते गणी अने पाकी बुक पूर्ण करवी। तो सब विद्यार्थी मित्रों होमवर्क करीशु, आवती काले नेक्स्ट विडियो नी अंदर मळीए। थैंक यू।